નમસ્કાર દર્શક મિત્રો કાર્યક્રમમાં ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો જ્યારે આપણે વાત કરીએ છીએ ગામડાના વિકાસની તો ગામમાં ખેતી પશુપાલનની સાથે સાથે સ્વરોજગાર પણ તેટલો જ જરૂરી છે અને ગામમાં જેટલા લોકો સ્વરોજગાર માટે તથા ઉદ્યોગ સાહસિકતા માટે તૈયાર થશે તેટલો જ જે ખેતીવાડી અને પશુપાલન છે તેના પરનું જે બર્ડન છે જે બોજો છે તે ચોક્કસથી ઘટી શકે છે ચોક્કસથી તેના માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવો જરૂરી છે દર્શક મિત્રો જ્યારે આપણે વાત કરીએ છીએ સ્વરોજગારની તો આજે આપણે આણંદ જિલ્લાની મુલાકાતે છીએ આણંદ જિલ્લાના આણંદ તાલુકાનું ગામડી ગામ આ ગામમાં સ્વરોજગાર થકી ખાસ કરીને વાત કરીએ તો લેધરની બનાવટો ચામડાની બનાવટો અને સાથે સાથે ફાઇબરની બનાવટો થકી આજે અનેક લોકોને રોજગારી મળી રહી છે તો શું છે આ વિચાર શું છે આ રોજગારી શું છે આ રોજગારીની તક તે જાણવા માટે ચાલો જઈએ ગામડી ગામમાં દર્શક મિત્રો જ્યારે વાત કરીએ છીએ કે લોકોને આપણે સ્વરોજગારી પૂરી પાડવી છે તો સ્વરોજગારી પૂરી પાડવાનું પ્રથમ પગથિયું છે તે છે કૌશલ્ય અને કૌશલ્ય પૂરું પાડીને ખાસ કરીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મદદથી તેઓને રોજગારી પૂરું પાડતી એક સંસ્થા છે રાજ્યની તેનું નામ છે ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગર અને જ્યારે આપણે આ સંસ્થાની વાત કરીએ તો આજે જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા જુદી જુદી ખાસ કરીને રોજગારીની પ્રવૃત્તિ દ્વારા લાખો લોકોને રોજગારી પૂરી પાડી છે તો આ જ સંસ્થાના ડેપ્યુટી મેનેજર શ્રી એસ જે ગજેરા સાહેબ અત્યારે આપણી સાથે છે ચાલો તેમને મળીએ ગજેરા સાહેબ નમસ્કાર નમસ્કાર ગજેરા સાહેબ સૌ પ્રથમ અમારા દર્શક મિત્રોની એ જાણકારી આપશો કે આ જે યોજના ચાલી રહી છે ક્લસ્ટર યોજના તે શું છે અને તેનો હેતુ શું છે રાજ્ય સરકારના કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ નીચેની આ એક યોજના છે ખાસ કરીને રાજ્ય સરકારનો આની પાછળનો અને આ યોજના પાછળનો મુખ્ય હેતુ એવો છે કે શહેરીકરણ જે કંઈક પ્રક્રિયા ચાલી રહી છે ઉદ્યોગીકરણને કારણે અને સ્થાનિક લેવલે જે કંઈક રોજગારીની ઓછી તકો ઉપલબ્ધ છે જેને કારણે શહેરીકરણમાં શ્રમજીવીઓ વધુને વધુ જવા આકર્ષાયા છે આના ઉકેલ માટે રાજ્ય સરકારે જુદી જુદી યોજનાઓની જેમ એક ક્લસ્ટર વિકાસ યોજના બી અમલમાં મૂકી છે આ ક્લસ્ટર વિકાસ યોજનાની અંદર બધા પાસાને જે રોજગારી ઊભી કરવા માટેના જે તમામ પાસા છે એને આવરી લીધેલા છે દાખલા તરીકે કૌશલ્ય નિર્માણ અને વિકાસ ઊભી કરવા માટે તમારે ટ્રસ્ટ કે ઊભા કરવા માટે કે આ શેડ કારીગરો કામ કરી શકે એ માટે મશીનરી વર્કશેડ એનો કોમન ફેસિલિટી સેન્ટર રો મટીરિયલ અને માર્કેટિંગ ઉત્પાદનથી માંડી અને માર્કેટિંગ સુધીની વ્યવસ્થાની અંદર રાજ્ય સરકારના જે કંઈક ઇન્ડેક્સીના જે મેળાઓ હોય એ મેળા દ્વારા એને માર્કેટિંગ પૂરું પાડવાનું એટલે ફ્રોમ વેગરી બિગિનિંગ એટલે ખૂબ જ શરૂથી માંડી અને વેચાણ સુધીની જે કંઈક યોજનાઓ છે એ લગભગ હું મારા ખ્યાલથી પચાસ લાખ સુધીની જેવી ધિરાણની આ સ્કીમની છે કે ક્લસ્ટર પાછળ પચાસથી એકાવન લાખ રૂપિયા સુધીની આ યોજના આની અંદર રાજ્ય સરકારે અમલમાં મૂકેલી છે ગજેરા સાહેબ અહીંયા પ્રશ્ન એ થાય છે કે સ્વરોજગારી જે આપવાનો હેતુ છે એ સંસ્થાનો અને રાજ્ય સરકારનો છે અને સામે જે બેનિફિશિયરી છે કે જેને આ પ્રકારનો લાભાર્થી આપણે કહીએ કે અથવા તો લાભ જોઈએ છે પરંતુ એને ખબર નથી કે આ સંસ્થા છે કે જે મને આ પ્રકારની સુવિધા પૂરી પાડે છે તો આ બંને વચ્ચેનું સેતુ શું સંસ્થાની પાસે આ એક જ પ્રવૃત્તિ નથી સંસ્થા પાસે કૌશલ્ય નિર્માણની જુદી જુદી વિષ પ્રવૃત્તિઓ છે મોટાભાગની પ્રવૃત્તિઓ જે છે એ ગામડાઓની અંદર ચાલે છે રાજ્ય સરકારના મેળાઓ જે કંઈક ભરાતા હોય એમાં બી પ્રચાર છે દૂરદર્શન જે કંઈક જે છે આપણે અમદાવાદ કે રાજકોટ કે એની અંદર ઇન્ટરવ્યૂ મારફત દૈનિક પત્રોની જાહેરાત મારફતો અને કૌશલ્ય નિર્માણના જ્યાં કાર્યક્રમો થતા હોય તેની આજુબાજુના ગામોની અંદર આવા જુદા જુદા કાર્યક્રમો ગોઠવી નિદર્શનો ગોઠવી અને જે ખાલી સંસ્થા પૂરતી નહીં પણ રાજ્ય સરકારની જે કંઈક ઉદ્યોગ સાહસિકતા દ્વારા સ્વરોજગાર ઊભું કરવાની જે સ્થાનિક જે કંઈક છે પ્રવૃત્તિ તો એને મળે એ માટે પ્રયત્નો કરવામાં આવે છે દર્શક મિત્રો આપણે વાત કરીએ છીએ કે જ્યારે લોકોને રોજગારી મળવી જોઈએ તો તેના માટે તેમાં એક પ્રકારની સ્કિલ હોવી જરૂરી છે સાથે સાથે તેનામાં એક પ્રકારનું પેશન હોવું જરૂરી છે સરકારની જો પણ કોઈ લાભ મળે રોજગારને લગતી કોઈ યોજનાનો લાભ મળે તો ચોક્કસથી તે વ્યક્તિ આગળ આવી શકે છે અને તેના માટે જરૂરી નથી કે તે ગ્રેજ્યુએટ હોવો જોઈએ અને તેવું જ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે આણંદ આણંદ જિલ્લાના તાલુકાના ગામડી ગામમાં કૈલાશભાઈ મોચી તેમનું નામ છે અને ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ કે ગામડામાં સામાન્ય રીતે લોકો ખેતી અથવા તો પશુપાલન સાથે સંકળાયેલા હોય છે પણ આ એક એવી વ્યક્તિ છે કે જેને કંઈક અલગ કરવાનું વિચાર્યું તેણે વિચાર્યું કે હું મારું કામ સ્વરોજગારથી મારી જાતે જ કેમ ના કરું અને તેના માટે જે પણ સ્કિલની જરૂર હશે તે હું કરીશ અને આ જ મહેનત થકી ત્યારબાદ તેમણે જે ગુજરાત માટી કલા વિકાસ સંસ્થાન છે ગ્રામીણ ટેકનોલોજી વિકાસ સંસ્થાન છે તેનો પણ સહારો લીધો અને તેના થકી આજે તેમના જ ગામમાં લગભગ પચીસ લોકોને રોજગારી પૂરી પાડે છે તો ચાલો તેમને મળીએ અને આ પ્રેરણા તેમને ક્યાંથી મળી આ સ્વરોજગાર અને ત્યારબાદ આ પોતાનો ધંધો એક સફળ એન્ટરપ્રિન્યોર કઈ રીતે બન્યા ચાલો સાંભળીએ તેમના શબ્દોમાં કૈલાસભાઈ નમસ્કાર કૈલાસભાઈ સૌ પ્રથમ વાત કરીએ કે આપ ગામડી ગામમાં છો અને ખાસ કરીને જે આપણો વ્યવસાય છે તે છે લેધર ટોઈઝ બનાવવાનો અને ફાઈબર મેકિંગનો તો ખાસ કરીને આ એક કંઈક અલગ કરવાનો વિચાર આપને ક્યાંથી આવ્યો હું પહેલાં લેધરના રમકડા બનાવતો હતો તે લેધરના રમકડાં છે તે વરસાદમાં કે તાપમાં બહાર મૂકી શકાય નહીં તે અમે એવું કંઈક વિચાર્યું આ ડિમાન્ડ બહુ છે તે મોટા મોટા જે બગીચાઓ છે પછી લગ્નના ડેકોરેશનમાં છે એ બધા મૂકવા માટે લેધરની વસ્તુ તૂટી જાય અને વરસાદમાં કામ ના લાગે તમે વિચાર્યું કે ભાઈ આવું કંઈક ન્યૂ હોય કે જે ભાઈ ખરાબ ના થાય કે કશું ના થાય તે અમને વિચાર આવ્યો કે ભાઈ ફાઇબરનું કેમ ન બનાવીએ જી તે ગ્રામ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા ત્યાં એફઆરપીનું જે વિભાગ છે ત્યાં જેને મેં સાહેબને વાત કરી તે સાહેબે મને કીધું કે આ રીતનું મટિરિયલ છે ને આ રીતનું છે તે અમે પ્રયત્ન કર્યો અને એમાં અમે સફળ થયા તો અમે ત્યારથી અમે ફાઇબરનું બનાવતા હાલમાં અમે લગભગ પચીસ પચીસ ફૂટ મોટા ડાયનોસર બનાવ્યા છે અને પિસ્તાલીસ જેવા ચાલીસ ફૂટના બનાવ્યા છે અમે ડાયનોસોર પાર્ક આખું બનાવ્યું છે એ પહેલા મે આખો આફ્રિકાના જંગલના પ્રાણીઓ બનાવ્યા છે તો સૌપ્રથમ જ્યારે શરૂઆત કરી હતી તો એ કયા વર્ષમાં અને શરૂઆતના વર્ષોમાં આપણે શું તકલીફ પડતી હતી અને હવે કેવું છે 15 વર્ષ પછી લગભગ મે 1992 ની સાલમાં 10મી ની પરીક્ષા આવી ત્યાર પછી હું તે મને ભણવામાં એટલું બધું ડફોર હતો હા હું હોશિયાર નતો જી મે તો કઈ કામ શીખ્યું તો ઘરનું કઈ ચાલે બહુ ગરીબી હતી અમારી બીજા રાજ્યમાં ગયો ત્યાં માસી રહેતા હતા મારા મામા ત્યાં કામ કર્યું ત્યાં ના ફાવ્યું પછી એક બીજા મામાની બુટ ચંપલ પ્લાસ્ટિકની ના ફાવ્યું પછી એક મારા માસી કામ કરતા હતા તેમના એમના ગેર હું રહી શીખ્યો અને પછી ત્યાં બની ત્રણ વર્ષ મેં કારખાનામાં નોકરી કરી માસીના ત્યાં જે આપણે વાત કરી શીખ્યા એ શું શીખ્યા અને કઈ જગ્યાએ ગુજરાતમાં જ કે ગુજરાતની બહાર ગુજરાતની બહાર ઇન્દોરમાં શીખ્યો હતો ખાલી ચામડું લગાયેલું હોય અને ખાલી ફિનિશિંગ કરવાનું થોડુંક જ કામ શીખ્યો તો આ તો થોડા થોડા કામની મજૂરી હોય છે તે ત્યાં ત્રણ વર્ષ મેં કારખાનામાં નોકરી કરી પછી ત્યાંથી બે ઘોડા લઈને હું આવ્યો હતો મારું ઘર રસ્તા પર જ હતું તે બે ઘોડા ત્યાં મૂકેલા હતા બહાર ત્યાંથી બેંક મેનેજર નીકળતા હતા એટલે આ લીધર પંચાણું સાલમાં તે બેંક મેનેજરે જોયું મને કે ભાઈ આ ક્યાંથી લાવશો મેં કહું સાહેબ હું બનાવશું ક્યાં મેં કું ઇન્દોરમાં બનાવશું ક્યાં અહીં ચાલુ કરો સાહેબ પૈસા નથી માર્યા કારખાના માટે મટિરિયલ કશું છે નહીં એમણે મને બેંકમાં બોલાવ્યો બેંકમાં મને ચિઠ્ઠી લખી આપી મને કીધું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જઈને મળો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એક બે નમૂના લઈને ગયો ત્યાં બી તમને બહુ પસંદ આવ્યા દસ હજારની મને લોનની વાત કરી હતી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મને પચીસ હજાર કરી આપ્યા ત્યાંથી જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સાહેબ છે અમીન સાહેબ કરીને એમણે મને એક ઇન્ડેક્સીનું એડ્રેસ આપ્યું કે ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં આ જગ્યાએ ઇન્ડેક્સીની સંસ્થા છે તમે ત્યાં જાઓ એક સાહેબ હું ત્યાં ગયો ત્યાં સાહેબને મળે એમને બી મને બહુ પસંદ નમૂના પડ્યા ત્યાં ખાસ કરીને આપ કયા કયા નમૂના લઈ ગયા હતા તમને બતાવવા એ બે જ ઘોડા જે હતા એ બે ઘોડાથી જ મારું બધું

ગામડી ગામડું મંજૂર થયેલું છે તો એમણે શું કર્યું કે જેથી તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થયો આ કોમન ફેસિલિટી સેન્ટર બની આપ્યું મને આજે આજે અત્યારે જે આપણે બેઠા છે તે એમણે બની આપ્યું ત્યાં આગળ બધી સુવિધા છે ઓકે એ કોમન ફેસિલિટી હોલ બનાવીને આપ્યો અને એ હોલ ની અંદર તમને

તમારા ઉત્પાદનમાં વધારો થયો વેચાણમાં વધારો થયો અને પહેલા કરતા વધારે લોકોને હવે તમે રોજગારી આપી શકો છો હા બન્યા પછી તો મને મોટા મોટા રમકડાના ઓર્ડર બી લેતો લગભગ મને 25 25 ફૂટ મોટા ડાયનેસરનો મે ઓર્ડર લીધા હતા જી પછી 20 ફૂટના 12 ફૂટના મોટા મોટા ડાયનેસરનો ઓર્ડર લીધો જે મારે આ નહોતું તારો ઓર્ડર નતો લઈ શકતો જો વાત કરીએ કે આ બધું જે માલ સામાન આપ લાવો છો ખાસ કરીને આ જે ટોયસ બનાવો છો લેધરના અથવા તો પછી આપણે વાત કરીએ ફાઈબર મેકિંગના જે તમે ડાયનાસોર બનાવો છો વગેરે તો એની જે પ્રોસેસ છે એક આખી સમજાવો અને લેધરને ને બધું ક્યાંથી લાવો છો કઈ રીતે મળે છે શું ભાવ મળે છે કોસ્ટિંગ કઈ રીતે કાઢો છો આ થોડી વિગતવાર જાણકારી દર્શક મિત્રોને આપશો સૌથી પહેલા તો તાર જોઈએ તાર એટલે પછી જે સાઈડ નો બને એ સાઈડ પ્રમાણે તાર જોઈએ છ ઇટ નો છે તો પછી પાતળો તાર જોઈએ પછી બાર નો છે તો બે એમ નો જોઈએ એથી મોટો બનાવવો હોય તો

કચુકાનું આંબલી આવે છે ખાટી આંબલી એના બી આવે છે એનો લોટ હોય છે આકાર આપવામાં આવે છે લગભગ ત્રણ થી ચાર દિવસ સુકાવતા લાગે છે ત્યાર પછી તૈયાર થયા પછી એને જે નીચેના તાર છે ચોક્કસ એનું માપ લઈ ઘોડાનું પગનું પછી તાર કટિંગ કરી એની પ્લાસ્ટિકની ખરી આવે છે એ સરેવારે ગરમ કરી પ્લાસ્ટિક ખરી લગાડવામાં આવે પછી ઉપર કપડું ઇંટમાં આવશે તે પેલું ફરી ના જાય બરાબર કે એના માટે એ રીતે પછી એનું ટચિંગ કરીને પૂરો એ રીતનું તૈયાર કરવામાં આવશે ત્યાર પછી ચામડું હોય છે બકરાનું ચામડું ઉપયોગ કરે છે પાતળું ચામડું હોય છે એને ડોલમાં પલાળી થોડી વાર પલાળી અને પછી એને કૂટી એકદમ નરમ થઈ જાય છે ચામડું પછી નરમ થયા પછી એને જે કાગળમાં બનાવે છે એની પર આપણે જે લઈ હોય છે એ લઈ ચોપડી પછી એને ચામડાને એ રીતે ઘોડાના આકારમાં ચોંટાડવામાં આવશે અને એ રીતે એનું કટિંગ કરવામાં આવશે બરાબર કટિંગ કરી જે જોઈન્ટ હોય છે એ જોઈન્ટનો બ્લેડ આવે છે બ્લેડ જોઈન્ટને પાતળા છોલી અને પાછળ જોઈન્ટ ઉખાડીને પછી એ જોઈન્ટ ચોંટાડી દેવાના અને લાકડા વડે અથવા તો ચીકણા પથ્થર જોઈન્ટ આમ ઘસવાથી એકદમ જોઈન્ટ બેસી બેસી જશે અને જોઈન્ટ દેખાતા નહીં જી ત્યાર પછી એમને કલર કરવામાં આવશે કલર પછી જે એનું હાથી હોય હાથી એના દાંત ઘોડાના કાન જે છે પછી સીટ ગાદી લગામ એ બધું કરવામાં લગાવવામાં આવશે ઓકે પછી પેકિંગ કરી પછી અમે મેળામાં એટલે ફાઇનલી એકવાર જ્યારે આ બધું જ બની જાય પછી એક્સેસરીના ના ભાગ રૂપે જેના દાંત લગાવવાના હોય વગેરે કામ બેસવાની પેલી સીટ હોય ઘોડા એ બધું જ ગાડીને બધું અગાઉ આપણે વાત કરી દી પ્રમાણે ઇન્ટરનેશનલ અને નેશનલ મેળામાં પણ જઈએ છે અને રાજ્ય સ્તરીય મેળામાં પણ જઈએ છે તો સાથે સાથે આપણે એ પણ કહી દઉં કે અમુક પાર્ટીઓ ખાનગી પાર્ટીઓ જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન કે લોકો પણ ક્યારેક ઓર્ડર આપે છે તો આ માર્કેટિંગની વિસ્તૃત જાણકારી આપશો જે અમે બનાય છે જેમ જેમ બધાને ખબર પડે છે તે લગ્નવાડી હા લગ્નવાડી અમે હમણાં ગણપતિમાં એક જગ્યાએ ડેકોરેશન ત્યાર પછી અમે નવરાત્રીમાં ઘણા બધા લોકોને ખબર પડી કે એકબીજાને પૂછતા છે કે આ ભાઈ તમે ક્યાંથી લાવશો તો એકબીજા બધાને બતાવતા હશે એ અમારું માર્કેટિંગ થાય છે અને લગ્નવાડીમાં અમે લગ્ન પ્રસંગે અમે ડેકોરેશન કરીએ છીએ પછી ગણપતિના ટાઈમે અમે ડેકોરેશન કરીએ છીએ નવરાત્રિમાં ડેકોરેશન કરીએ છીએ છે કે શું ઘણા એવા પણ હોય કે લગ્ન પ્રસંગ માટે એક દિવસ માટે ભાડે વેચી અને પછી તમને પાછું આપી દે તો તમે વેચી કાઢો છો કે ભાડે આપો છો જેવું કોઈ ક્યાં મારે વેચાણ જો તમે વેચાણ આપી દે તો ભાડે કે તો ભાડે ગજેરા સાહેબ આ જે સંસ્થા છે કે જ્યાં અત્યારે આપણે અત્યારે ઊભા છે શ્રમજીવી સંસ્થાનમાં તો અહીંયા મુખ્યત્વે આપણે બે પ્રકારના વ્યવસાય છે એક છે ફાઇબરનો ઉદ્યોગ છે અને એક છે લેધરના જે ટોયસ છે રમકડા છે તે બનાવવાનો ઉદ્યોગ છે તો આ સિવાય બીજા કયા કયા ઉદ્યોગો છે કે જેના માટે ખાસ કરીને લોકો આપણી જે સંસ્થા છે તેનો સંપર્ક કરી શકે મેં આપણે વાત કરી તેમ લગભગ અઢારથી વીસ પ્રકારની પ્રવૃત્તિ કૌશલ્ય નિર્માણ અને વિકાસની છે એમાં રેસા કુદરતી રેસા ભીંડીના કેતકીના નાળિયેરીના રેસાના જે કંઈ કોયરના હોય તો એમાંથી જુદા જુદા આર્ટિકલો સુશોભનોના આર્ટિકલો બનાવી ખેતીવાડીના આર્ટિકલો બનાવીને વેચાણ દ્વારા છે ફાઇબર ગ્લાસના બી છે પછી લેધરના જે કંઈક બીજા છે રેગઝિન બેગના છે બીજા આખા પછી બાંધકામ ક્ષેત્રની જે કંઈક છે પ્લમ્બિંગ અને સેનિટેશન અને સ્ટોન બ્લોક હોલો બ્લોક આના બધાના ઉત્પાદનો છે એવી નાની નાની જે પ્રવૃત્તિઓ ખાસ કરીને ગામડા લેવલે અને શહેરમાં જેની ડિમાન્ડ હોય માંગ હોય એવી પ્રવૃત્તિઓ ઘર આંગણે શીખવા માટે સંસ્થા પાસે આવી પ્રવૃત્તિઓ છે ભગવાનભાઈ કરીને કારીગર છે તે આપણી સાથે છે અને ભગવાનભાઈએ ખાસ કરીને જો વાત કરીએ તો આ જે ક્લસ્ટર છે અહીંયા જે આ પ્રવૃત્તિ ચાલે છે તેમાં કઈ રીતે કામગીરી બજાવી છે અને લોકોને કઈ રીતે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે ચાલો તેમને જ પૂછીએ ભગવાનભાઈ નમસ્કાર નમસ્કાર ભગવાનભાઈ અમે અહીંયા એ તો જોયું કે તમે જાતે આખી આખી પ્રોસેસમાં તમે જે ખાતરી બનાવ્યો અને અમે તેને પ્રત્યક્ષ નિહાળ્યો પણ ખરા પણ હવે જ્યારે વાત આવે કામની તો સામાન્ય રીતે અહીંયા તમારો આવવા જવાનો સમય શું હોય ખાસ કરીને કયા કયા કામ અહીંયા તમારે કરવાના હોય અને તમારી સાથે બીજા લોકોને પણ અને ખાસ કરીને જો વાત કરીએ વેતનની કારણ કે આફ્ટર ઓલ કોઈ પણ કામ હોય એમાં દિવસને અંતે કારીગર અથવા તો લેબર એ જોતો હોય કે મને કેટલા રૂપિયા મળે છે તો એની થોડી જાણકારી દર્શક મિત્રોને આપશો આમ તો અમારો ટાઈમ છે નવથી થી કે છ વાગે લાગીને કઈ વધારે કામ વધારે કામ હોય તો વહેલાઈએ મોડાઈ જઈએ અને મારું કામ મેન હોય જે શેપ આપવાનું જે મેન હોય શેપ કામ મેન મારું તો શેપ જે આપવાનું હોય એમાં તમારા હાથેથી જ હોય કે ડાય કે પરમો પણ હોય ના એમ જો વધારે પ્રોડક્ટ હોય તો ડાયથી કરીએ અને બાકી ઓછું હોય કોઈને સારું ફિનિશિંગ વાળું જુદું હોય તો હાથી બનાવીએ અમે જોયું કે અમુક તો બહેનો પણ અહીંયા કામ કરે છે બહેનોના તો ઘણીવાર એમના પર્સનલ પ્રોબ્લેમ પણ હોય કે ક્યારેક દસ વાગે આવે કે અથવા બાળક રડતું હોય અથવા તો સ્કૂલે લેવા જવાનું હોય કે ઘરે જઈને ખાવાનું બનાવવાનું હોય તો આ બધા પ્રોબ્લેમ જે હોય છે એ કઈ રીતે સોલ્વ કરવામાં આવે છે એ તો એમનો ટાઈમ નક્કી હોય એ પ્રમાણે આવે અમુક બે અમુક બેનો હોય તો કે મારા આવું કામ છે તો એ બાર વાગે અમુક બેનનું વહેલું કામ પતું હોય તો એ દસ વાગે આવે એવું ચાલે બરાબર પણ ભાઈ હવે જો કોઈ વહેલું આવે અને કોઈ મોડું આવે અને જો પગાર બધાને સરખો ચૂકવો હોય તો અંદર અંદર ઝઘડા થાય સરખો પગાર ના હોય કોઈ અમુકને નંગ પર પગાર હોય કે ભાઈ આટલા આટલું નંગ કરો ને આટલું કામ આટલું કામ કરો ને આટલા પૈસા મળે જેમ કે ઉદાહરણ આપો ને જેમ કે ધારો કે ચામડું જળાયું એક ચામડાના પાંચ પાંચ રૂપિયા હોય નાની વસ્તુના કોઈના સાત રૂપિયા હોય કોઈના દસ રૂપિયા હોય એ પ્રમાણે જેટલા નંગ બનાવે એ પ્રમાણે એ લોકો પૈસા લઈ જાય બરાબર છે એટલે કોઈને અન્યાય ના થાય દરેકને લાગે કે મેં જેટલું કામ કર્યું એટલા પ્રમાણે એટલા પ્રમાણે પૈસા મળે સરેરાશ જો જોવા જઈએ તો એક વ્યક્તિ આપણા ત્યાં કામ કરતી હોય બરાબર છે તો દિવસના એસી કે સો રૂપિયા પૂરા પાડી લે હા એટલે ચામડું ચડાવવાનું ફિનિશિંગ કરવાનું હોય તેમાં પાડી લે અને જો મેન કારીગર નું કામ હોય ને તે વધારે પાડી લે તો સરેરાશ જે બનાવવા છે એ સો રૂપિયા હોય પણ કારીગર કેટલા રૂપિયા કમાઈ જતો કારીગર મિનિમમ અઢીસો ત્રણસો રૂપિયા ખરા દિવસના હા દિવસના તો એને મહિનાનું ત્રીસ દિવસનું કે પચીસ દિવસનું કામ મળી જાય આરામથી મળી જાય તો એવા આપણે ત્યાં કેટલા કારીગર છે એવા આપણે ત્યાં કમસે કમ છ સાત જેવા કારીગર છે છ સાત કારીગર છે છ સાત કારીગર છે અને આપની વાત જો કરું તો અહીં કેટલા સમયથી આ કામ કરો છો અહીં કમસે કમ મારા સાત આઠ વર્ષ થઈ ગયા સાત એની પહેલાં શું કરતા હતા એની પહેલાં હું ગેરેજમાં નોકરી કરતો હતો પણ બહુ નહીં કર્યું મેં ફરી આ આ કામમાં વધારે ઇન્ટરેસ્ટ લાગ્યો ફરી અહીંમાં આવી ગયો તો મતલબ તમને અહીંયા આ પ્રમાણેનું કામ ચાલે છે એવું ખબર હતી હા ખબર હતી આણંદની આપણે જે ગામડી ગામની વાત કરીએ છીએ કે અહીંયા છે લેધર ટોઈસનું અને ફાઇબરનું જે ક્લસ્ટર છે તો આ ક્લસ્ટરને ઊભું કરવામાં અહીંના લોકોને રોજીરોટી પૂરી પાડવામાં અને અહીંયા આ ક્લસ્ટરને જે એન્ટરપ્રિન્યોર છે કે જેને જેણે આ સાહસ માટે ભાગ ભજવ્યો છે તે લોકોને તૈયાર કરવામાં આપણી સંસ્થાનો ફાળો કેવો ખાસ કરીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે આ પ્રવૃત્તિ બહુ સારા એવા પ્રમાણમાં વિકસેલી છે સંસ્થાના અધિકારીઓ દ્વારા ઇન્દોર ખાતે મુલાકાત લીધી અને જ્યાં જે કાંઈક ઉત્પાદનો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મેળાઓની અંદર એના જે વેચાણ અને ત્યાંના કારીગરો અને સ્થાનિકોને જે લાભ મળે છે એથી સંસ્થાના અધિકારીઓને એવું લાગ્યું કે આ પ્રવૃત્તિ ગુજરાતની અંદર બી જો વિકસાવવામાં આવે તો એનો લાભ બી ગુજરાતના શ્રમજીવીઓને પૂરો મળી શકે કારીગરોને પૂરો મળી શકે આ માટે જરૂર હતી સારા કારીગરો તૈયાર કરવાની અને એને શીખવાડવા માટે હેલ્પર અને ઇન્સ્ટ્રક્ટરો તૈયાર કરવાની કામગીરી આ પ્રવૃત્તિમાં ખાસ કરીને ગામડી ખાતે અમે મુલાકાતે નીકળ્યા હતા તો કૈલાશભાઈ મોચી અને ભગવાનભાઈ મોચી આ પોતાની રીતે ઇન્દોરમાંથી શીખી આવી અને ખૂબ જ નાના પાયા આ પ્રવૃત્તિ હાથ ધરી રહ્યા હતા અમારે એમની સાથેના અધિકારીઓની મુલાકાત એમનો જે ઉત્સાહ અને એમની જે કામ કરવાની ધગશ એ બધું જોઈ અને અમને એવું લાગ્યું કે અહીંયા કંઈક ગામડી ખાતે અને આજુબાજુના વિસ્તારની અંદર આવું એ કંઈક ક્લસ્ટર કરી તો રાજ્ય સરકારની જે કાંઈ યોજના છે એને પ્રોત્સાહન મળે સાથે સાથે સ્થાનિક સ્વરોજગારી બી ઊભી થાય એમ એવા સંજોગોમાં આ સ્થળની પસંદગી કરવામાં આવી છે અને અહીંયા ખાસ કરીને જે કંઈક લેધર ટોયઝના જે કંઈક ક્લાસીસો અને એના દ્વારા જે કંઈક ઉત્પાદનો અને જે રોજગારીઓ મળે છે એ તમે જોશો તો એની અંદરથી લગભગ બસોથી ત્રણસો રૂપિયા જેવી જે કંઈક એની સિઝન હોય છે એની અંદર આને રોજગારી મળી રહે છે ગ્રામીણ ટેકનોલોજી સંસ્થાન જે છે આપણી જે સંસ્થા છે તેનો લાભ લેવામાં આવે અને તેના દ્વારા જો કૌશલ્ય લેવામાં આવે તો ચોક્કસથી તેનો વિકાસ છે છે ને છે આ તમામ જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો જોયું ને આજે આપણે ગામડી ગામની મુલાકાત લીધી ને ખાસ કરીને ત્યાંના જે ઉદ્યોગ સાહસિક હતા એન્ટરપ્રિન્યોર હતા એવા વ્યક્તિ કે ઓછા અભ્યાસ હોવા છતાં પણ આજે સારામાં સારો બિઝનેસ લઈને બેઠા છે અને એટલું જ નહીં વધારે ને વધારે લોકોને રોજગારી પૂરી પાડે છે તેમની લેધરની પ્રોડક્ટ્સ આજે દેશ વિદેશમાં વેચાય છે દર્શક મિત્રો આપ પણ ધારો તો આવી જ રીતે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લઈને રોજગારી પ્રાપ્ત કરી શકો છો દર્શક મિત્રો આજના ગ્રામ જગતના અંકમાં બસ આટલું છે આવતાંકમાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર